હેલો ગાઈઝ, તો આજે આપણે શીખીશું સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ. તેમાં કેટલા પ્રકારના મોડેલ હોય છે? કેન, કુડ, શુડ, મસ્ટ, મે અને માઇટ. આ બધા મોડેલ છે એની વાક્ય રચના એક સરખી થતી હોય છે, કર્તા પ્લસ મોડેલ પ્લસ વિવન પ્લસ કર્મ. તો આપણે ફર્સ્ટ મોડેલ શીખીશું, કેન અને કુડ. કુડ છે એ કેનનું ભૂતકાળનું રૂપ છે. કેન અને કુડનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ? કોઈ પણ ક્ષમતા દર્શાવવા માટે કેન અને કુડનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, હું ઝડપથી ચાલી શકું છું, આઈ કેન વોક ફાસ્ટ. સેકન્ડ એક્ઝામ્પલ, હું યુવાન હતો ત્યારે ઝડપથી ચાલી શકતો હતો, આઈ કુડ વોક વેરી ફાસ્ટ વેન આઈ વોઝ યંગ. હું જ્યારે યુવાન હતો ત્યારે હું ઝડપથી ચાલી શકતો હતો. શુડ, તો આપણે શુડનો ઉપયોગ ક્યારે કરી શકીએ? કોઈ પણ નૈતિક ફરજ અથવા સલાહ આપવા અથવા તો સલાહ દર્શાવવા માટે શુડનો ઉપયોગ થાય છે. તો તમે શિક્ષકની આજ્ઞાનું પાલન કરો છો, યુ શુડ ઓબે ધ ટીચર્સ. તમે, એ આપણી ફરજ છે કે ટીચર્સની આજ્ઞાનું પાલન કરવું એ આપણી ફરજ છે. મસ્ટ, જવાબદારી અથવા તો ફરજિયાતપણું દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ થાય છે. હંમેશા આપણે ડાબી બાજુએ જ ચાલવું જોઈએ, તો યુ મસ્ટ વોક ટુ ધ લેફ્ટ. આપણે હંમેશા ડાબી બાજુએ ચાલવું જોઈએ. મે અને માઇટ, પરવાનગી માંગવા અથવા તો સંભાવના દર્શાવવા માટે મે અને માઇટનો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ, મે આઈ કમિંગ. મેનો ઉપયોગ આપણે મોસ્ટ ઓફ કરતા હોઈએ છીએ. મે આઈ કમિંગ એન્ડ સેકન્ડ સેન્ટેન્સ, મે આઈ ટેક યોર પેન. શું હું તમારી પેન લઈ શકું છું?